विराम बाद ફરીથી આપનું સ્વાગત છે ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં। હવે આપણે જોઈએ ધન રાશિના જાતકોનું આજનું રાશિફળ। ધન રાશિના જાતકોએ આજનો દિવસ સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગે પણ આજના દિવસે પોતાના કામકાજમાં થોડીક ધીરજ રાખવી, ઉતાવળિયા કોઈ પણ કામ ન કરવું અને કારણ વગર કોઈની સાથે મન દુઃખ ન થાય તેની તકેદારી રાખવી ઘણી ઈચ્છનીય બની શકે છે। શેર બજાર અને કોમોડિટી બજાર સાથે જે લોકો સંકળાયેલા છે તેવા લોકોએ આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું મોટું કામ કે જોખમી કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। જે લોકો રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કોઈની વાતોમાં કે ઉશ્કેરાટમાં આવી ઉતાવળી પગલું ન ભરાય તેની તકેદારી રાખવી ઘણું ઈચ્છનીય બની શકે છે। માર્કેટિંગ ફિલ્ડ માટે આજનો દિવસ થોડોક નકારાત્મક વાળો છે તેવું ચોક્કસપણે કહી શકાય। જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ માટે ગયા હોય કે કામકાજ અર્થે ગયા હોય તેવા લોકોને આજના દિવસે પોતાના પરિવારોની યાદ વધુ આવે, થોડીક માનસિક ચિંતા જણાય તેવા સંજોગો પણ બની શકે છે। જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજના દિવસે પોતાનું વાહન થોડુંક નિર્ધારિત ગતિસીમામાં ચલાવવું અને જે લોકોને મુસાફરીના યોગ હોય તેવા લોકોએ પણ મુસાફરી દરમિયાન થોડીક તકેદારી રાખે એ ઈચ્છનીય બની શકે છે। પેટને લગતી કઈ તકલીફ હોય, આંતરડાને લગતી કઈ પણ પ્રકારની તકલીફ હોય, ડાયાબિટીસ જેવા દર્દો હોય તેવા લોકોએ આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ રાખી એ ઘણું ઈચ્છનીય છે। મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય। સ્ત્રી વર્ગ, યુવા વર્ગ અને વડીલ વર્ગને પણ આજના દિવસે તેમના ધાર્યા કામ થવાની સંભાવનાઓ રહેલી છે। આજના દિવસે કોઈક નવીન પ્રકારની વાત સાંભળવા મળે, મિલન મુલાકાતમાં પણ કંઈક નવું જાણવા મળે, નવો અનુભવ થાય તેવા સંજોગો બની શકે છે। જે લોકો શેર બજાર અને કોમોડિટી બજાર સાથે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે। રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે લોકો કામકાજ કરી રહ્યા છે તે લોકો પણ આજે કોઈ ચોક્કસ ધ્યેય સાથે કોઈ કામ કરવાનું નક્કી કરે તો તે કામ અંગે કંઈક નવી દિશા, નવું માર્ગદર્શન કે નવી જાણકારી મળે તેવા સંજોગો પણ કહી શકાય છે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ શક્ય હોય એટલું પોતાના કામકાજમાં ધ્યાન આપવું, આજના દિવસે કરેલી મહેનત ભવિષ્યમાં પણ રંગ લાવે તેવા સંજોગો કહી શકાય છે। જે વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય તે વસ્તુ શીખવામાં જો આજે વધુ મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો બની શકે છે। જે લોકો ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે, કુરિયર ક્ષેત્રે કઈ પણ પ્રકારનું કામ કરે છે, માઇનિંગ વિભાગમાં કામ કરે છે કે જે લોકો ખેતીવાડીના ઉજારણને લગતું કામકાજ કરી રહ્યા છે, કોલ્ડ સ્ટોરેજનું કે કંદમૂળનું કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના કામકાજ ધંધા અંગે કંઈક નવીન જાણકારી કે નવીન વાત સાંભળવા મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે તેમ જરૂરથી કહી શકાય। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પણ આજના દિવસે ખાસ કરીને પોતાના કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે, આળસનું પ્રમાણ પણ જોવા મળે તેવા સંજોગો બની શકે છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના અનુભવને આધારે કોઈ નાનું સરખું કામકાજ કરવાની જ ખાસ સલાહ આપવામાં આવે છે। મોટા જોખમી નિર્ણયોથી દૂર રહેવું હિતાવહ છે। રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજે નાની નાની બાબતોમાં સમયનો દુર્વ્યવહાર થાય તેવા સંજોગો બની શકે છે। કામનું નિરાકરણ જલ્દીથી ન આવે તેવા સંજોગો પણ બની શકે છે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે અને કામકાજના દિવસમાં પ્લાનિંગ મુજબ ન થાય તેવી મનમાં ફરિયાદ થાય તેવા સંજોગો પણ બની શકે છે। જે લોકોને વાયુને લગતી તકલીફ છે, ગેસ અપચાને લગતી તકલીફ છે, સ્નાયુના દુખાવાને લગતી કંઈ પણ પ્રકારની તકલીફ છે તેવા લોકોએ આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડીક ચોકસાઈ રાખે ઘણું ઈચ્છનીય બની શકે છે। જે લોકો રોજબરોજનું કામકાજ કરી રહ્યા છે, નાના નાના એકમોમાં કામ કરી રહ્યા છે કે ખાનગી પેઢીમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજનું થોડુંક માનસિક ભારણ વધુ રહે તેવા સંજોગો જરૂરથી કહી શકાય। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। વડીલ વર્ગ, સ્ત્રી વર્ગ અને યુવા વર્ગે પણ
આજના દિવસે ઉશ્કેરાટનો ભોગ ન બની જવાય તેની તકેદારી રાખવી, શક્ય હોય એટલું સ્વભાવમાં સંયમ રાખવો, વાણીમાં સંયમ રાખવો ઇચ્છનીય બની શકે છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ આજના દિવસે કોઈ મોટું જોખમી કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે, સામાજિક ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન ખાસ કરીને વાતોને ખટપટથી દૂર રહેવું ઇચ્છનીય બની શકે છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો આજના દિવસે તેમના કામકાજમાં થોડીક નકારાત્મક લાગણી જોવા મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય છે. તદુપરાંત જે લોકોને મુસાફરીના યોગો હોય તેવા લોકોએ પણ મુસાફરી દરમિયાન થોડીક તકેદારી રાખવી એ ઘણું ઇચ્છનીય બની શકે છે. જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ પણ આજના દિવસ દરમિયાન પોતાનું વાહન થોડુંક નિર્ધારિત ગતિસીમામાં ચલાવે ઇચ્છનીય બની શકે છે. રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે જે લોકો કે ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ પણ આજના દિવસે તેમના કામકાજમાં થોડીક ધીરજ અને ચોકસાઈ રાખવી એ ઇચ્છનીય બને છે. કારણ વગરનું કોઈની સાથે તણાવ ન થાય તેની પણ તકેદારી રાખવી ઇચ્છનીય બને છે. જે લોકોને કફને લગતી તકલીફ છે, પેટના દુખાવાને લગતી તકલીફ છે, આંતરડાને લગતી કંઈ પણ તકલીફ છે, ચામડીને લગતા દર્દો છે તેવા લોકોએ આજના દિવસે આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ ઘણું ઇચ્છનીય બને છે. હવે આપણે જોઈએ આજનું વ્યાપાર ભવિષ્ય. આજે ગુરુવાર ઘનિષ્ઠા નક્ષત્ર મકર રાશિ જ્યોતિષ ગણતરી જોઈએ તો એગ્રો કોમોડિટીમાં જેમાં તેજી એટલે કે ભાવ વધારાની સંભાવના દેખાય છે તે જવ, ટર્મરિક, ચીલી, પીપર, ખાંડ, મગફળી, કાર્ડમમ, મેઝ, મેન્થા ઓઇલ અને રિફાઇન સોયામાં ભાવ વધારો કે તેજી સંભવિત બને છે. તો જેમાં ભાવ ઘટાડો કે મંદીની સંભાવના વર્તાઈ રહી છે તે કપાસ, ચણા, આરએમ સીડ, કેસ્ટર, જીરા, ગુવાર સીડ, ગુવાર ગમ અને સોયાબીનમાં ભાવ ઘટાડો કે મંદીની સંભાવના બની રહી છે. સિલ્વર, કોપર અને ક્રૂડ ઓઇલમાં ભાવ વધારો કે તેજી સંભવિત બને છે. આજે લીડ થોડી સાધારણ સ્થિતિમાં રહે તો ગોલ્ડ અને નિકલમાં મંદી બને તેવી સંભાવના વર્તાઈ રહી છે. શેર બજારમાં આજે થોડીક તેજી તરફી વાતાવરણ થાય તેવા સંજોગો પણ બની શકે છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.